નમસ્કાર મિત્રો ગુજરાતના તમામ ખેડૂતભાઈઓનું સ્વાગત છે ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના સમાચાર તમામ ખેડૂત મિત્રોએ જાણવા જરૂરી છે કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આજના તમામ સમાચાર ઉપર નજર કરીશું એ પહેલાં જે પણ લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તો તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને સૌથી પહેલાં તમારા સુધી વિડીયો પહોંચી જાય તો મિત્રો સૌથી પહેલાં સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો વરસાદને લઈને નવા સમાચાર સામે આવ્યા છે ગઈકાલે એટલે કે મિત્રો તેર તારીખથી રાજ્યમાં નવું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે ગયું છે અને મિત્રો આ નક્ષત્ર સત્યાવીસ તારીખે સત્યાવીસ તારીખ સુધી ચાલશે અને આ નક્ષત્રનું વાહન મિત્રો ગધેડું છે અને મિત્રો કહેવામાં આવે છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા મિત્રો અને મિત્રો આ કહેવતનો અર્થ છે કે ઓતરા નક્ષત્ર સમયે બધા ખાદ્ય પાકો પાકોની અવસ્થામાં હોય છે અને જો ઓતરામાં વધુ વરસાદ પડે તો બધા જ પાકો સડી જાય છે અને પછી તે પાકો કૂતરા પણ નથી ખાતા મિત્રો મિત્રો આગળના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાને લઈને એક નવા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક નવો નંબર જાહેર કર્યો છે જે નંબર છે પંદર પાંચ બસો એકસઠ મિત્રો આ નંબર જાહેર કર્યો અને આ નંબર પર ખેડૂતો ફોન કરીને પોતાના પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ જાણી શકે છે તેમના ખાતામાં કેટલા હપ્તા મળ્યા છે કયો હપ્તો નથી મળ્યો અને આગળનો હપ્તો હવે ક્યારે મળશે એટલે કે બારમો હપ્તો જે આવવાનો છે ક્યારે મળશે એની સંપૂર્ણ માહિતી મિત્રો આ નંબર એક ઉપર આ નંબર ઉપર મિસ કોલ મારીને જાણી શકાશે અને મિત્રો એક પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પણ બહાર પાડી છે અને મિત્રો આ એપમાં તમારો બારમો હપ્તો ક્યારે આવશે એની માહિતી મળી જશે અને મિત્રો આ એપ્લિકેશન સરકારે લોન્ચ કરી છે મિત્રો આગળના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના પચાસ હજાર ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે સુરેન્દ્રનગરના ખેડૂતોને પાક વીમાનું વળતર આપવા અંગે ગ્રાહક તકરાર નિવારણે ખેડૂતોના પક્ષે ચુકાદો આપ્યો એટલે એટલે કે મિત્રો જે પચાસ હજાર જેટલા ખેડૂતોએ જે વીમો લીધો હતો પોતાના પાક માટે એના એના માટે વીમા કંપનીએ વીમો આપવાનું બંધ કરી દીધું છે જેના માટે હાઈકોર્ટ ઉપર કેસ કરવામાં આવ્યો હતો અને મિત્રો આ હાઈકોર્ટે પોતાનો ચુકાદો ચુનાવી દીધો છે અને હવે દરેક પચાસ હજાર ખેડૂતોને પાક વીમાનું વળતર પણ મળશે અને સાથે સાત ટકા જેટલું વ્યાજ પણ મળશે મિત્રો 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 આગળના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ગોડાઉન સહાય યોજના બહાર પાડવામાં આવી છે ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેતરમાં જ ગોડાઉન બનાવી આપવામાં આવશે અને આ યોજના હેઠળ ખેડૂતો માટે પોતાના ખેતરમાં ન્યૂનતમ ત્રણસોને ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારની અંદર ગોડાઉન બનાવી દેવામાં આવશે મિત્રો ગુજરાત સરકાર એક જ તબક્કાની અંદર પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે જેથી ખેડૂતોના તેમના પાકમાં શેર સાચવી શકે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે અને મિત્રો આ યોજના હેઠળ અંતર્ગત ખેડૂતોને ફક્ત એક જ વાર લાભ મળવાપાત્ર થશે અને આ અને આઈ ખેડૂત પોર્ટલ યોજના પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે બસ તો મિત્રો આજના વિડીયોમાં એટલું જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો